नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाला नी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। आज आप धोरण 10 ना गणित विषय नी अंदर चैप्टर नंबर 2 छे तेनो अभ्यास करशू। आ वीडियो नी अंदर आपणे सौप्रथम तो हूँ तमने एक कहवा मागू छू कि धोरण 10 छे ते धोरण 9 नी सरखामणीए खूब ज सरळ छे। गणित एमां खास करीने सौथी सरळ आपणने लागशे। तो हवे आपणे चेप्टर नंबर 2 छे एनी शरूआत करता पहेला हूँ तमने ए जणावीश कि आपणे जे चेप्टर भणशू एनू तमे घरे व्यवस्थित प्रेक्टिस करजो, एनू रफ वर्क करी अने खास तैयारी करजो जेथी करीने आपणने लांबा समय सुधी ते याद रही शके। चालो तो आपणे शरूआत करीए चेप्टर नंबर 2। सौ प्रथम तो बोर्डनी अंदर आ चेप्टर माथी 6 गुणनो पूछाय छे अने एनो गुणभार छे एमां सेक्शन ए नी अंदर एक प्रश्न छे तेनो एक गुण होय छे, सेक्शन बी नी अंदर एक प्रश्न पूछाय छे तेना बे गुण होय छे अने सेक्शन सी एनी अंदर एक प्रश्न पूछाय अने एना 3 गुण होय छे। एम मळी अने कुल 6 गुणनो आ चेप्टरनी अंदरथी पूछी शकाय बोर्डमां। परंतु जो आपणे सिलेबस छे ए वार्षिक एक्जाममां घटाड़वामां आवे तो आनी अंदर थोड़ो घणो फेरफार थई शके, गुण छे थोड़ा घणा वधी शके। चालो तो हवे आपणे चेप्टरनो प्रथम परिचय मेळवीए अने ए चेप्टरनी अंदर आवता सूत्रो छे एनो अभ्यास करीए। तो प्रथम बहुपदी कोने कहेवामां आवे, बहुपदी छे ए केवी रीते बनेली होय एनो आपणे सौ प्रथम परिचय मेळवीए। तो के बहुपदीनी अंदर पदो आवेला होय, अचळ पद आवेला होय, चल पद आवेला होय अने आ उपरांत एमां घात रहेली होय। जो आपणे आ शब्दोनो व्यवस्थित अर्थ ग्रहण करी शकीए तो आपणे बहुपदी छे सरळતાથી સમજી શકાય। તો પ્રથમ એની અંદર જોઈએ પદ, બહુપદીની અંદર એક પદ હોઈ શકે, બે પદ હોઈ શકે, 3 પદ હોઈ શકે, એમ ઘણા બધા પદો આવેલા હોય છે। એટલે આપણે એવું નહીં વિચારીએ કે બહુપદીની અંદર માત્ર 1, 2 કે 3 જ પદ, ઘણા બધા પદો હોઈ શકે। ઉદાહરણ તરીકે એક બહુપદી જો આપણે લઈએ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 3, તો આ જે બહુપદી લખી છે એની અંદર બે પદો આવેલા છે, એક એક્સ અને એક 3। તો આ જે બહુપદી છે એને દ્વિપદી તરીકે પણ ઓળખી શકાય અને સુરેખ બહુપદી તરીકે પણ ઓળખી શકાય, જે આપણે નેક્સ્ટ એના પ્રકારોની અંદર અભ્યાસ કરશું। ત્યાર પછી બહુપદીની અંદર એક અચળ પદ એવું પદ આવે છે, અચળ પદ કોને કહેવાય અને ચલ પદ કોને કહેવામાં આવે, તો આ બેનો આપણે એક ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ। આપણા બધાનું જે જીવન છે આ જીવનની અંદર ઘણા બધા મિત્રો છે, અત્યાર સુધી તમે ધોરણ 1 થી લઈ અને ધોરણ 10માં આજે આવ્યા છો ત્યાં સુધી ઘણા બધા વિદ્યાર્થીઓના કોન્ટેક્ટમાં આવ્યા હશો। તો એમાંના અમુક વિદ્યાર્થીઓ એવા હશે કે જે સતત તમારી સાથે જ હશે, તમે જ્યાં પણ જાઓ તમારા ઘરે પણ એ સતત આવતા હશે, તમે કોઈ મૂવી જાઓ જોવા માટે જાઓ તો ત્યાં પણ એ હશે તમારી સાથે, તમે ક્લાસરૂમની અંદરથી બહાર નીકળો તો પણ તમારી સાથે હશે, ગામની અંદર કોઈ એક્ટિવિટીઝ તમે કરો તો એમાં પણ તમારી સાથે હશે, તે ક્યારેય પણ તમારાથી છૂટા નથી પડતા, બદલાતા નથી। એટલે જે બદલતા નથી, જે હંમેશા જેની કિંમત નિશ્ચિત રહે છે એને અચળ કહેવામાં આવે છે, જે ક્યારેય બદલતા નથી એને અચળ। અને ચલ એટલે શું? તો કે જેની કિંમત બદલતી રહે છે એવા પદને ચલ પદ કહેવામાં આવે છે। એનું આપણે ઉદાહરણ લઈએ તો આપણા જે જીવનની અંદર જે આપણા મિત્રો છે એમાં અમુક મિત્રો છે એ સતત બદલતા રહે છે, ક્યારેક એ આપણી સાથે હોય છે અને કપરા સમયની અંદર એ આપણને છોડીને જતા રહે છે। તો આવા જે મિત્રો છે જે બદલતા રહે છે, તો જેની કિંમત બદલતી રહે છે એને ચલ પદ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા જે આપણે એક્ઝામ્પલ લીધું છે એની અંદર જોઈએ તો પ્રથમ પદ જે એક્સ છે, આ એક્સ છે તેને ચલ કહેવામાં આવે છે, અંગ્રેજી મૂળાક્ષરોમાં એક્સ
y, z જેવા મૂળાક્ષરો દ્વારા આપણે ચલને દર્શાવીએ છીએ। એટલે કોઈ પણ ચલ પદ હોઈ શકે, x, y, z વગેરે। તો પ્રથમ પદ જે છે ચલ, તો આ ચલના સ્થાને આપણે કોઈ પણ કિંમત લઈ શકશું, ત્યાં આપણે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકીએ, 1, 2, 5, -10, -20, કોઈ પણ પદ આપણે અહીંયા લઈ શકીએ। એટલે x છે તેને ચલ કહેવામાં આવે છે, ખ્યાલ આવે છે। ત્યાર પછી બીજું પદ જે છે 3, તો આ 3 છે તે નિશ્ચિત છે આપેલી બહુપદીમાં, આ 3 ના સ્થાને આપણે બીજું કંઈ પણ ન લઈ શકીએ, તો 3 છે એ પદને આપણે અચળ પદ તરીકે ઓળખશું આપેલી બહુપદીમાં। અને ત્યાર પછી છે ઘાત, તો બહુપદી છે એની અંદર એના પ્રકારોમાં ઘાત કેવી હોય એનો આપણે વધારે અભ્યાસ કરશું, પણ આપેલી જે બહુપદી છે અહીંયા તે બહુપદી એટલે કે p(x) = x + 3, તો આપેલી બહુપદીમાં ચલ છે એની ઉપર જ હંમેશા ઘાત દર્શાવેલી હશે, અચળ પદ પર ક્યારેય ઘાત દર્શાવેલી હશે નહીં। અમુક વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થશે કે સાહેબ અચળ પદ ઉપર ઘાત ન હોય? હોય છે, અહીંયા જે ચલ હોય એની સાથે ઉપર એટલે કે ઘાત જે હોય એ શૂન્ય ઘાત હોય, પણ શૂન્ય ઘાતની કિંમત આપણે આગલા ધોરણોમાં અભ્યાસ કરીને આવેલા છે કે કોઈ પણ પદની શૂન્ય ઘાત હોય તો એનો આન્સર 1 આવે છે। એટલે અચળ પદ છે તેની પર ક્યારેય ઘાત દર્શાવેલી હોતી નથી। અને આ જે પ્રથમ પદ જે x છે ચલ, તેના પર ઘાત દર્શાવેલી નથી। તો વિદ્યાર્થીઓ આપણે હંમેશાને માટે યાદ રાખશું કે જ્યારે ઘાત દર્શાવેલી ન હોય ત્યારે હંમેશા 1 ઘાત રહેલી હોય છે। તો આ છે બહુપદીની ઘાત। તો ચલની ઉપર કોઈ પણ ઘાત હોઈ શકે, ચલની ઉપર 3 ઘાત હોઈ શકે, ચલની ઉપર 2 ઘાત હોઈ શકે, ચલની ઉપર 5 ઘાત હોઈ શકે વગેરે વગેરે। તો વિદ્યાર્થીઓ આપણે એટલા જે બહુપદીની ઓળખ મેળવી, પદો છે, અચળ પદ છે, ચલ પદ છે અને ઘાત, તો હવે આના આધારે આખી કમ્પ્લીટ બહુપદી કેવી રીતે આપણે લખી શકીએ તેનો અભ્યાસ કરીએ। તો બહુપદી બહુપદીમાં ચલની ઘાત હંમેશા અનૃણ પૂર્ણાંક હોય છે। આ પોઈન્ટને આપણે ખાસ ધ્યાનમાં રાખશું, જો આ પોઈન્ટ છે એ આપણે વ્યવસ્થિત સમજી લઈએ તો આપણે બહુપદીનો પરિચય પૂર્ણ મેળવો છે એમ આપણે કહી શકશું। તો બહુપદીમાં ચલની ઘાત હંમેશા અનૃણ પૂર્ણાંક હોય, ઘાતનો જે આપણે અભ્યાસ કર્યો છે કે ચલની મહત્તમ ઘાત 1, અહીંયા ચલની ઘાત 3, અહીંયા ઘાત 2, અહીંયા 5, તો આ ઘાત છે એની આપણે અહીંયા એક અભ્યાસ કરીએ તો આ જે શબ્દ એમાં મેં લખ્યો છે અનૃણ પૂર્ણાંક। તો અનૃણ પૂર્ણાંક એટલે શું, અનૃણ એટલે શું, નોટ કરી લેજો ખાસ વિદ્યાર્થીઓ, અનૃણ જે ઋણ નથી તે, અનૃણ શબ્દમાં જ એનો અર્થ છે જે ઋણ નથી તે એટલે અનૃણ। તો જે ઘાત હોય છે ચલની, આ ઘાત ક્યારેય ઋણ, ઋણ એટલે કે માઇનસ ઘાત ન હોવી જોઈએ। -3 ઘાત મેં લખી છે, તો જો 3 ઘાત હશે તો એને બહુપદી કહેવામાં આવશે, પણ માઇનસમાં ઘાત હશે તો એને બહુપદી કહેવામાં આવશે નહીં। અને બીજો શબ્દ છે એમાં પૂર્ણાંક, એટલે ચલની જે ઘાત આપણે દર્શાવીએ છીએ એ ઘાત હંમેશા પૂર્ણ કિંમત વાળી હોવી જોઈએ, 1 છે, 2 છે, 3 છે વગેરે। જો ચલની ઘાત અપૂર્ણાંક કિંમત ધરાવતી હોય તો તેને બહુપદીની અંદર સમાવેશ કરવામાં આવતો નથી। એટલે અહીંયા આપણે બે બાબતોનું ખાસ ધ્યાન રાખશું બહુપદીમાં, કે ચલની ઘાત છે એ હંમેશા પ્લસ હોવી જોઈએ, માઇનસ ન હોવી જોઈએ, અને એની ઘાત ક્યારેય અપૂર્ણાંક ન હોવી જોઈએ। તો આના આધારે આપણે બહુપદી હવે કેવી રીતે લખીએ એના બે એક એક્ઝામ્પલ જોઈએ। તો બહુપદી છે એને p(x), ચલ એક્સમાં આવેલી બહુપદી, p એટલે શું, p એટલે તો કે પોલિનોમેલ્સ, અંગ્રેજી વર્ડ પોલિનોમેલ એટલે કે બહુપદી,
तो चल एक्स वाली बहुपदी है एना आपणे एक्जाम्पल जोईए अहीं एक्स प्लस पांच अचल पद कोई पण होय तेनी साथे निस्बत नथी आपणे मात्र शुं जोशुं बहुपदी छे के नहीं नक्की करवा माटे तो के चल छे तेनी घात केवी रहेली छे तो के चलनी घात अहींया जो आपेली नथी एटले एक घात तो आ घात एक छे एनी निशानी प्रथम जोईए तो के प्लस छे अने एनी किंमत पाछी केवी छे पूर्णांक छे तो बन्ने शरतनो आपेली पदावली में पालन थाय छे एटले आपेली पदावली छे ई बहुपदी कही शकाय। बीजो एक एक्जाम्पल लईए पी ऑफ एक्स बराबर एक्स नो वर्ग माइनस नौ। तो आपेली पदावली में आपणे जोईए चल एक्स छे तेनी घात जुओ बे तो बे छे ई धन पण छे अने पूर्णांक पण छे तो आपेली पदावली छे ते बहुपदी कही शकाय। अने त्यार पछी एक वधारे एक्जाम्पल जोईए पी ऑफ वाय वाय चलवाड़ी बहुपदी छे वाय वन अफ वन वाय प्लस थ्री। तो घणा विद्यार्थीओ एम कहेशे के सर आपेली पदावली में जे चल वाय छे एनी घात एक छे अने पूर्णांक छे तो ये बहुपदी छे पण विद्यार्थी मित्रों आपेली पदावली बहुपदी नथी। शा माटे तो के आगळ आपणे अभ्यास करी गया छे के ज्यारे पण चल छे ए छेदमां होय अने अंशमां फेरवीए तो एनी घात छे एनी निशानी बदलशे तो y नी एक घात छे अंशमां आवशे एटले माइनस वन अने प्लस त्रण। तो हवे एने आपणे आ रीते लखी शकीए तो अहींया जुओ विद्यार्थीओ घात पूर्णांक छे पण धन नथी माइनस छे ऋण छे एटले आपेली पदावली बहुपदी नथी। तो आपणे अहींया जे शीखा छे बहुपदीनो अभ्यास कर्यो छे एमां मात्र बे ज वस्तुनुं ध्यान राखशुं तो चल छे एनी घात हंमेशा धन होवी जोईए अने बीजो एनी घात छे ए हंमेशा पूर्णांक होवी जोईए। आ बे शरતોનું જો પાલન થતું હોય તો તેવી પદાવલીને બહુપદી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો બીજો પોઈન્ટ આપણે જોઈએ પદાવલીનો બહુપદીના પ્રકારો આમ તો આપણે ધોરણ 10 ની અંદર જે જોવાના છે તે મુખ્યત્વે ઘાતને આધારે જોશું પણ ધોરણ 9 માં આપણે પદના આધારે પણ એના પ્રકારો જોયેલા હતા તો તેનો આપણે આછો એવો ખ્યાલ અહીંયા મેળવી લઈએ જે એક્ઝામ માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી। પદના આધારે બહુપદીના ત્રણ પ્રકારો પડે છે એકપદી દ્વિપદી અને ત્રિપદી। તો એમાં પ્રથમ એકપદી કોને કહેશું વિદ્યાર્થીઓ તો કે જે પદાવલીમાં માત્ર એક જ પદ આવેલું હોય તેને એકપદી તરીકે ઓળખવામાં આવે માત્ર એક જ પદ। તો એના ઉદાહરણ આપણે જોઈએ પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ। તો આપેલ પદાવલીની અંદર આપણે જોશું તો ત્રણ એક્સ એવું એક જ પદ આવેલું છે તો જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તેને કેવી પદાવલી કહેશું તો કે એકપદી। બીજું એક્ઝામ્પલ જોઈએ પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર આપેલી પદાવલી છે એમાં પણ ફક્ત એક જ પદ છે માટે એનો સમાવેશ કેમાં થશે તો કે એકપદીની અંદર। અને ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ છે પી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ વાય તો આપેલી પદાવલીમાં પણ ફક્ત એક જ પદ આવેલું છે વાય તો માટે એનો સમાવેશ કેમાં કરશું વિદ્યાર્થીઓ તો કે એકપદીની અંદર। ત્યાર પછી બીજો પ્રકાર છે દ્વિપદી શબ્દની અંદર જેનો અર્થ રહેલો છે વિદ્યાર્થીઓ જે પદાવલીમાં માત્ર બે પદ આવેલા હોય એવી પદાવલીને દ્વિપદી તરીકે ઓળખવામાં આવે છે। તો આપેલી જે બહુપદી છે પદાવલી છે એની અંદર બે પદ રહેલા છે એક્સ પ્લસ બે તો એનો સમાવેશ આપણે દ્વિપદીની અંદર કરશું। ત્યાર પછીનું એક્ઝામ્પલ છે એક્સ સ્ક્વેર માઇનસ ફોર તો વિદ્યાર્થીઓ આમાં પણ આપણે જોઈ શકીએ કે બે પદ આવેલા છે એક્સનો વર્ગ માઇનસ ચાર તો તેને પણ દ્વિપદી તરીકે ઓળખશું। અને ત્યાર પછી ત્રીજી બહુપદી છે પી ઓફ વાય બરાબર વાય માઇનસ આઠ તો આમાં પણ આપણે વિદ્યાર્થીઓ જોઈ શકીએ બે પદ છે વાય અને માઇનસ આઠ તો એનો સમાવેશ પણ દ્વિપદીની અંદર કરવામાં આવે છે। એવી રીતે તો વિદ્યાર્થીઓ આપણે ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ આપણે તો અહીંયા સીમિત ઉદાહરણોનો અભ્યાસ કર્યો છે। અને ત્યાર પછી ત્રીજો પ્રકાર છે ત્રિપદી શબ્દની અંદર જ અર્થ રહેલો છે
त्रि एटले के त्रण। जे पदावलीनी अंदर फक्त त्रण पद आवेला होय तेने त्रिपदी तरीके ओळखवामां आवे छे। तो एना एक्जाम्पल आपणे जोईए अहींया पी ऑफ एक्स बराबर एक्स नो वर्ग प्लस आठ एक्स प्लस बार। तो विद्यार्थीओ आपणे अहींया जोशुं तो त्रण पद छे, प्रथम पद एक्स नो वर्ग, बीजू पद प्लस आठ एक्स अने त्रीजु पद प्लस बार। तो आपेली पदावली में विद्यार्थीओ केटला पद छे? त्रण। माटे एने केवी बहुपदी केवी पदी कहेशुं? तो के त्रिपदी। अने त्यार पछीना एक्जाम्पल में जोईए तो प्रथम पद छे एक्स नो टू एक्स नो वर्ग, द्वितीय पद छे नव एक्स अने तृतीय पद छे प्लस दस। तो आपेली पदावली में पण त्रण पद होवाथी एने त्रिपदी तरीके ओळखवामां आवे छे। ख्याल आवे छे विद्यार्थीओ? तो पदना आधारे आपणे आ त्रण प्रकार जोया जे एटला बोर्डनी एक्जामनी अंदर अगत्यना नथी। अने त्यार पछी अगत्यना अने इम्पोर्टंट एटले कि घातना आधारे बहुपदीना प्रकारो खास प्रेक्टिस करजो, कारण के बोर्डनी अंदर जे एक गुणनो प्रश्न पूछाय छे एनी अंदर जे आपणे आ बहुपदीना प्रकारोमां व्यापक એટલે કે પ્રમાણિત સ્વરૂપ લખેલા છે તેના આધારે એક ગુણનો પ્રશ્ન દર વર્ષે પૂછાય છે, માટે એનો આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક અને વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે। તો ઘાતના આધારે પહેલો પ્રકાર આપણે જોઈએ એક ઘાત, જેને આપણે સુરેખ એવું પણ નામ આપવામાં આવેલું છે। મોટે ભાગે એક ઘાતનો ઉલ્લેખ કરેલો નહીં હોય, તેના સ્થાને સુરેખ બહુપદી એવો ઉલ્લેખ કરેલો હશે, એટલે આપણે સુરેખને હંમેશા માટે યાદ રાખશું એક ઘાત બહુપદી। તો એક ઘાત બહુપદી કોને કહેવાય? ખાસ નોટ કરજો, જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત એક હોય તેને સુરેખ અથવા તો એક ઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે। ચલની મહત્તમ ઘાત એક, મહત્તમ શબ્દ એવો છે અહીંયા, મહત્તમનો અર્થ શું થાય વિદ્યાર્થીઓ? તો કે મોટામાં મોટી। બહુપદીની અંદર જો ઘણા બધા પદ હોય તો એમાં બે અથવા બેથી વધારે પણ ઘાત હોઈ શકે, એક પણ ઘાત હોઈ શકે ચલની। આપણે એમાં ફક્ત કઈ ઘાત જોવાની છે? મહત્તમ। એક્ઝામ્પલ તરીકે એક બહુપદી જો અહીંયા આપણે લખીએ પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન પ્લસ એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ વન, તો આપેલી જે પદાવલી છે એમાં જુઓ ઘાત ત્રણ ઘાત, બે ઘાત, એક ઘાત અને ઝીરો ઘાત એટલે અચળ પદ। તો આપેલી પદાવલીમાં ઘણી બધી ઘાત છે, તો વિદ્યાર્થીઓ આપણે ફક્ત ને ફક્ત કઈ ઘાત જોશું? મહત્તમ। મહત્તમ ઘાત એટલે કેવી? મોટામાં મોટી। તો અહીંયા ત્રણ ઘાત છે, આપણે કેટલી ઘાત લેવાની છે? એક। તો જે પદાવલીમાં ચલની મહત્તમ ઘાત એક હોય તેવી બહુપદીને કેવી કહેશું આપણે? સુરેખ અથવા તો એક ઘાત બહુપદી। તો એનું આપણે પ્રમાણિત સ્વરૂપ પ્રથમ જોઈએ અને ત્યાર પછી એના ઉદાહરણો જોઈએ। તો પ્રમાણિત સ્વરૂપ એટલે તો કે કોઈ પણ સુરેખ બહુપદી છે એને આપણે કેવી રીતે લખી શકીએ, તો એનું પ્રમાણિત સ્વરૂપ છે પી ઓફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી। તો અહીંયા તમને પ્રશ્ન થશે વિદ્યાર્થીઓ કે આ એ એટલે શું અને બી એટલે શું? આગળ આપણે જેટલો પણ અભ્યાસ કર્યો છે ચેપ્ટરમાં એમાં એ અને બીનો આપણે ઉલ્લેખ કર્યો નહોતો। તો આ એ એટલે તો કે સહગુણક થાય ચલનો, અને બી એટલે એ પણ સહગુણક છે। તો એ અને બી એનો આપણે અહીંયા વ્યવસ્થિત અભ્યાસ કરીએ સાઈડમાં। પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ પ્લસ નવ, તો આ જે સુરેખ બહુપદી આપણે લીધી છે એની અંદર એના સ્થાને કેટલા દેખાય છે વિદ્યાર્થીઓ? ત્રણ લખેલા છે, અને બીના સ્થાને કેટલા લખેલા છે? નવ। તો આ ત્રણ છે તે એ અને નવ છે તે બી, એટલે એ અને બી છે એ આપેલી બહુપદીમાં ચલ છે એના સહગુણક છે। સહગુણક એટલે શું? શબ્દમાં જ અર્થ રહેલો છે, સહ એટલે કે સાથે અને ગુણક એટલે કે ગુણાયેલું, પણ કોની? તો કે ચલની। ચલની સાથે અહીંયા ચલ છે એક્સ, એક્સની સાથે જે ગુણાયેલી સંખ્યા છે
એને આપણે શું કહેશું સહગુણક તો જે આપણે પ્રમાણિત સ્વરૂપ લખશું ત્યાં એ બી સી ડી જેવા મૂળાક્ષરોનો ઉપયોગ કરશું તે હંમેશા ચલના શું હશે સહગુણકો હશે તો એ છે તે બહુપદીમાં ચલનો સહગુણક છે અને બી છે તે બહુપદીમાં અચળ પદના સ્થાને રહેલું છે તો આ આપણે જોયું વિદ્યાર્થીઓ તે દ્વિઘાત સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે જ્યાં એની અમુક શરતો હોય બહુપદીમાં એ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે ચલના સ્થાને જે સહગુણક લીધેલો છે એનો ત્રણ આ ત્રણના સ્થાને ક્યારેય પણ શૂન્ય હશે નહીં શરતમાં આપણને બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં લખેલું છે એ નોટ ઇક્વલ ટુ શૂન્ય એટલે કે ચલનો જે સહગુણક હોય એનો કિંમત જે હોય એ કિંમત ક્યારે શૂન્ય નહીં હોય આવી રીતે ક્યાંય નહીં લખી શકીએ આપણે શૂન્ય એક્સ પ્લસ નવ જો આપણે શૂન્ય લેશું તો ચલ છે એ બહુપદીમાં અસ્તિત્વ ધરાવશે નહીં શૂન્ય ગુણ્યા એક્સ એટલે શૂન્ય તો વધશે માત્ર નવ તો નવ એ એક અચળ બહુપદી છે સુરેખ બહુપદીની અંદર એનો સમાવેશ થશે નહીં એટલે એ નોટ ઇક્વલ ટુ શૂન્ય તો એ અને બીના સ્થાને શું હશે તો કે આર ગણની અંદરથી લીધેલી સંખ્યાઓ જે આપણે ધોરણ નવમાં પ્રથમ ચેપ્ટરમાં અભ્યાસ કર્યો આર એટલે કેવો ગણ તો કે વાસ્તવિક રિયલ નંબર્સ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે જે બહુપદીમાં એ અને બીના સ્થાને સંખ્યાઓ આપણે લખશું કોઈ પણ તે હંમેશા વાસ્તવિક સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યા ત્યાં હોઈ શકે શૂન્ય હોઈ શકે એક બે ત્રણ પાંચ માઇનસમાં કોઈ પણ સંખ્યા આપણે આરના સ્થાને લઈ શકશું પણ એના સ્થાને શૂન્ય લઈ શકશું એ અને બી બિલોંગ્સ ટુ આર આર એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ તો વાસ્તવિક સંખ્યામાં વિદ્યાર્થીઓ કેવી કેવી સંખ્યાઓ આવે તો કે એમાં શૂન્ય આવે બધી જ ધન સંખ્યાઓ આવે અને બધી જ ઋણ સંખ્યાઓ પણ એમાં આવે પણ શરત એવી છે કે એના સ્થાને શૂન્ય લઈ શકાય નહીં બીના સ્થાને શૂન્ય તમે લઈ શકો તો આ આપણે સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ જોયું જે ખૂબ જ અગત્યનું છે વાર્ષિક એક્ઝામની અંદર આમાંથી એક ગુણનો પ્રશ્ન પૂછી શકાય હવે એના એક્ઝામ્પલ જોઈએ તો કે પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ પ્લસ નવ વિદ્યાર્થીઓ કેટલા પદ આવેલા છે આમાં તો કે બે પદ છે એટલે એને દ્વિપદી પણ કહી શકાય અને ઘાત કેટલી છે ચલની મહત્તમ એક માટે આપણે આગળ જ વ્યાખ્યા કરી છે ચલની મહત્તમ ઘાત જો એક હોય તો એનો સુરેખ બહુપદીની અંદર સમાવેશ કરવામાં આવે છે બીજું એક્ઝામ્પલ છે એક્સ માઇનસ છ અહીંયા પણ ચલની મહત્તમ ઘાત એક હોવાથી તેને એક ઘાત અથવા સુરેખ બહુપદી તરીકે ઓળખવામાં આવે ત્રીજું ઉદાહરણ છે પી ઓફ વાય બરાબર ટુ વાય માઇનસ સિક્સ તો આપેલી બહુપદીમાં ચલની મહત્તમ ઘાત એક છે વિદ્યાર્થીઓ એટલે એને સુરેખ બહુપદી તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ ત્યાર પછી હવે બીજો પ્રકાર દ્વિઘાત બહુપદી આ બીજો પ્રકાર છે એ ખૂબ જ અગત્યનો છે મોસ્ટ આઈએમપી પ્રકાર છે કારણ કે એક્ઝામની અંદર બે ગુણના દાખલાની અંદર એક ગુણના પ્રશ્નની અંદર આના આધારે ખૂબ જ પ્રશ્નો છે એ પૂછાય છે એટલે ખાસ આપણે એમાં ધ્યાન આપશું પ્રથમ એની વ્યાખ્યા જોઈએ તો જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત બે ચલની મહત્તમ ઘાત બે હોય તેને દ્વિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે એનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ પી ઓફ એક્સ બરાબર એ એક્સની બે ઘાત પ્લસ બી એક્સ પ્લસ સી તો અહીંયા આપણે જોઈ શકીએ પ્રમાણિત સ્વરૂપની અંદર ચલની મહત્તમ ઘાત બે છે ત્યાર પછી એક ઘાત છે એને ધ્યાનમાં નહીં લઈએ મહત્તમ શબ્દ જો વ્યાખ્યાની અંદર મહત્તમ એટલે મોટામાં મોટી તો આપેલી પદાવલીમાં મોટામાં મોટી ઘાતને આપણે ધ્યાનમાં લેશું અને ક્રમ કેટલામાં છે મહત્વનું નથી મોટામાં મોટી ઘાત કઈ છે એ મહત્વનું છે તો મહત્તમ ઘાત બે છે પછી એક ઘાતવાળું પદ હોય શૂન્ય ઘાતવાળું પદ હોય એ આપણે લેવા દેવા નથી તો મહત્તમ ઘાત બે છે માટે એનો સમાવેશ કેવી બહુપદીમાં થાય છે દ્વિઘાત બહુપદીની અંદર ત્યાર પછી આગળ એમાં શરત આવશ્યક શરતો જોઈએ તો એ નોટ ઇક્વલ ટુ શૂન્ય જે આપણે સુરેખ બહુપદીમાં જોયું તે પ્રમાણે એના સ્થાને શૂન્ય ન લઈ શકાય
उदाहरण द्वारा समझिए, एक्स नो वर्ग प्लस पांच एक्स प्लस छ, आज बहुपदी छे चल एक्स मा, तेमा प्रथम जुए महत्तम घात बे, तो केवी बहुपदी छे तो के द्विघात। हवे एमा एना स्थाने विद्यार्थी जोशु आपणे महत्तम घात वाळो जे चल होय एनो सहगुणक जोईए, अहींया चलनी साथे गुणायेली संख्या जे छे एने आपणे ए कहेशु, तो एना स्थाने अहींया विद्यार्थीओ केटला लिखा छे, तो तमे कहेशो साहेब काई छे ज नहीं, तो ज्यारे सहगुणक काई पण न होय त्यारे हंमेशा एक गुणायेलो होय छे, तो चल एना स्थाने केटला लिखा छे एक, तो अहींया शरत मुजब जुओ जे शून्य न होवु जोईए, तो अहींया आपणी पासे शून्य नथी, जुओ केटला छे एक, तो प्रथम शरतनो अहीं पालन थयुं छे, अने एना सिवाय बीजा सहगुणको जे बी अने सी छे तेना स्थाने तमे शून्य लई शको, एटले के ए बी अने सी जे सहगुणको छे बहुपदीमां तेना स्थाने जे संख्याओ आपणे लेशुं, अहींया जो बी ना स्थाने केटला छे तो के प्लस पांच, अने सी ना स्थाने केटला छे तो के प्लस छ, तो आज है द्विघात बहुपदी है, एट्ले ए बी सी बिलोंग्स टू आर, एट्ले के रियल नंबर्स नी अंदर थी कोईपण संख्या त्या लई शकीए, ख्याल आवे छे। एक बे एक्जाम्पल आपणे जोईए, प्रथम एक्जाम्पल जे आपणे हमणां जोयुं ते छे एक्स नो वर्ग प्लस पांच एक्स प्लस छ, तो अहींया जुओ बधी शरतनुं पालन थाय छे, मोटामां मोटी घात केटली छे चलनी तो के बे, अने त्यार पछी एनो सहगुणक केटलो छे तो कि एक, जो आ बन्ने शरतनुं पालन थतुं होय तो तेने द्विघात बहुपदी तरीके ओळखवामां आवे छे। त्यार पछी बीजुं एक्जाम्पल छे बे एक्स नी बे घात प्लस आठ एक्स प्लस छ, तो अहींया पण आपणे जोई शकीए विद्यार्थीओ के चलनी महत्तम घात बे अने तेनो सहगुणक शून्य नथी, तो आ बे शरतनुं पालन थतुं होय तो एनो कोणी अंदर समावेश थाय छे तो के द्विघात बहुपदीमां। आ आपणे द्विघात बहुपदीना एक्जाम्पल जोया, अने त्यार पछी त्रीजो प्रकार छे त्रिघात बहुपदी, शब्दनी अंदर ज अर्थ छे त्रि, त्रि एटले केटला थाय विद्यार्थीओ त्रण, तो जे बहुपदीमां चलनी महत्तम घात त्रण होय, मोटामां मोटी घात त्रण होय तेने त्रिघात बहुपदी तरीके ओळखवामां आवे छे, तो एना प्रमाणित स्वरूप प्रथम आपणे जोईए, पी ऑफ एक्स बराबर ए एक्स नो घन प्लस बी एक्स नो वर्ग प्लस सी एक्स प्लस डी, तो अहींया आपणे जोई शकीए प्रमाणित स्वरूपमां चलनी मोटामां मोटी घात केटली देखाय छे विद्यार्थीओ त्रण, तो एने केवी बहुपदी तरीके ओळखवामां आवे छे त्रिघात। हवे आवश्यक शरत एनी शुं छे तो कि ए नॉट इक्वल टू झीरो, जे आगळ जोयुं ते मुजब, એટલે કે મોટામાં મોટી ઘાતવાળો ચલ હોય એનો જે સહગુણક અગ્ર સહગુણક જેને કહેવામાં આવે એ, એના સ્થાને ક્યારેય પણ શૂન્ય લખેલો હશે નહીં। એક્ઝામ્પલ જોઈએ, પ્રથમ છે પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન, તો પહેલા જ ઉદાહરણમાં પ્રશ્ન થયો સાહેબ તમે વ્યાપક સ્વરૂપની અંદર તો ચાર પદો લખ્યા છે અને ઉદાહરણમાં તો માત્ર તમે એક જ પદ લખ્યું છે એક્સ નો ઘન, પણ આપણે શરત શું છે व्यापक स्वरूप प्रमाणे महत्तम घात केटली होवी जोईए तो के त्रण, अने एनो सहगुणक जे होय अहींया एक लखेलो छे ए सहगुणक शून्य होवो जोईए नहीं, आ बे शरतनुं पालन थतुं होय तो एने केवी बहुपदी कहेवामां आवे त्रिघात। एटले आपणे हंमेशने माटे याद राखजुं के प्रकार मुजब जे बहुपदी होय, सुरेख होय तो बे पद होय, द्विघात होय तो त्रण पद होय, त्रिघात होय तो चार पद होय, एवुं जरूरी नथी एक पद पण होई शके पदावलीमां, बराबर ख्याल राखजो खास। अने त्यार पछी बीजो एक्जाम्पल छे एक्स नो घन त्रण एक्स नो वर्ग प्लस पांच एक्स प्लस नौ, तो आपेली पदावली में पण बन्ने शरतोनुं पालन थाय छे, महत्तम घात त्रण छे अने सहगुणक जे ए छे ते शून्य नथी, अने बी सी अने डी बिलोंग्स टू आर, वास्तविक संख्यानी कोईपण संख्या त्यां लई शकाय। विद्यार्थीओ त्यार पछीनो पॉइंट छे बहुपदीनुं शून्य, કોને બહુપદીનું શૂન્ય કહેવામાં આવે છે, ખૂબ જ અગત્યનો અને મોસ્ટ આઈએમપી મુદ્દો છે। બહુપદીનું શૂન્ય એટલે ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થશે સાહેબ જે આપણે શૂન્યનો અભ્યાસ કરીએ સંખ્યાઓમાં એ શૂન્ય એટલે બહુપદીનું શૂન્ય નહીં, બહુપદીનું શૂન્ય કોને કહેશું, તો એનો આપણે અર્થ કરીએ અહીંયા કે બહુપદીમાં ચલના સ્થાને
बहुपदी जे आपणे कोई पण लईए एमां चलना स्थाने जे किंमत मूकशुं अने बहुपदी आखानी किंमत जो शून्य थाय एनुं सादुरूप आपता तो तेने बहुपदीनो शून्य कहेवामां आवे। एनुं उदाहरण जोईए एटले व्यवस्थित समझाय। एक आपणे सुरेख बहुपदी अहीं लखीए p ऑफ x बराबर x माइनस 2। विद्यार्थी आ सुरेख बहुपदी जे छे हवे x माइनस 2 एनुं शून्य कोने कहेशुं तो व्याख्यामां आपणे जो लख्युं छे चलना स्थाने बहुपदी जे छे चल x आ चलना स्थाने जे पण आपणे किंमत मूकीए અહીં આપણે કોઈ પણ એવી કિંમત કોઈ પણ એવી સંખ્યા મૂકીએ કે જેથી બહુપદીની કિંમત શૂન્ય થતી હોય સંખ્યા મૂકવાથી સાદુરૂપ આપશો આપણે તો બહુપદી આખાની કિંમત કેવી મળવી જોઈએ શૂન્ય તો તે કિંમત એટલે કે એક્સ ના સ્થાને જે કિંમત આપણે મૂકશું તે કિંમતને શું કહેશું બહુપદીનું શૂન્ય તો વિદ્યાર્થીઓ શું મૂકશું વેરી ગુડ બે તો આપણે પ્લસ બે અહીંયા મૂકશું એક્સ ના સ્થાને તો એક્સના સ્થાને પ્લસ બે અને આ અચળ પદ જે માઇનસ બે છે આ બંનેનું સાદુરૂપ આપીએ તો પ્લસ બે અને માઇનસ બે કેટલા થશે યસ શૂન્ય તો ચલના સ્થાને આપણે શું મૂક્યું જોવું જોઈએ બહુપદીમાં બે તો ચલના સ્થાને જે કિંમત મૂકવાથી બહુપદી આખાની કિંમત જો આપણને શૂન્ય મળતી હોય તો ચલના સ્થાને જે કિંમત લીધી છે એને શું કહેવામાં આવે બહુપદીનો શૂન્ય તો બહુપદીનું શૂન્ય કયું મળ્યું છે આપણને અહીંયા બે ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ ચલના સ્થાને જે કિંમત મૂકવાથી બહુપદી આખાની કિંમત શૂન્ય થાય તેને શું કહેવામાં આવે બહુપદીનું શૂન્ય તો હવે બહુપદીને શૂન્ય કેટલા હોય કેવી રીતે મેળવાય કે આગળ જે સ્વાધ્યાય જોશું ત્યારે એનો અભ્યાસ કરશું પણ એના અમુક અગત્યના મુદ્દાઓ છે જે ખૂબ જ અગત્યના છે તેના આપણે સાઈડમાં નોંધ કરી લઈશું ફેરબુકમાં કે રફ બુકમાં પ્રથમ જોઈએ સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય હોય તો જેનું આપણે એક્ઝામ્પલ અહીં લીધું છે જુઓ પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ બે તો જુઓ જે કેવી બહુપદી છે સુરેખ તો સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય હોય જુઓ ચલની ઘાત મહત્તમ ઘાત એક તો જે બહુપદી છે સુરેખ એને આપણે ખ્યાલ છે આગળ અભ્યાસ કર્યો એક ઘાતવાળી બહુપદીને શું કહીએ સુરેખ તો જ્યારે સુરેખ બહુપદી હોય ત્યારે એને હંમેશા કેટલા શૂન્ય મળશે એક જેનો હમણાં જ અભ્યાસ કર્યો છે આપણે ત્યાર પછી દ્વિઘાત થોડો ઘણો આપણે ગેસ કરી શકીએ જો મહત્તમ ઘાત એક તો બહુપદીને શૂન્ય કેટલું એક તો ત્યાર પછી અમે જોઈએ દ્વિઘાતને કેટલી ઘાત હોય મહત્તમ તો કે બે તો એને વધુમાં વધુ કેટલા શૂન્ય મળશે બે વધુમાં વધુ એનો અર્થ શું થાય આગળ આપણે અભ્યાસ કર્યો ધોરણ નવમાં વધુમાં વધુ એટલે તો કે ના જેવડું અને ના કરતા ઓછું એમ તો અહીં વધુમાં વધુ બે શૂન્ય એનો અર્થ કાં બે શૂન્ય હોય કાં એના કરતાં ઓછા એટલે એક પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે ઝીરો પણ હોઈ શકે અને ત્યાર પછી ત્રિઘાત ગેસ કરી શકીએ આપણે કે મોટી ઘાત કેટલી ત્રણ તો એને વધુમાં વધુ કેટલા શૂન્ય હશે તો કે ત્રણ તો આ આપણે બહુપદીના શૂન્યનો અભ્યાસ કર્યો એટલો જ એના પછીનો પોઈન્ટ પણ અગત્યનો છે બહુપદીનો આલેખ ઘણી વખત બોર્ડની એક્ઝામની અંદર આપણને આલેખ આપેલો હોય અને એના આધારે એના શૂન્યોની સંખ્યા નક્કી કરવાની કે અને ઘણી વખત આલેખ આપેલો ન હોય અને પ્રમાણિત સ્વરૂપે બહુપદી લખી હોય ત્યારે પણ એના શૂન્યોની સંખ્યા આપણને પૂછે છે એટલે ખૂબ જ અગત્યનો મુદ્દો છે એટલે ખાસ ધ્યાન રાખજો બહુપદીનો આલેખ તો આલેખ આપણે જોઈએ અહીંયા સુરેખ બહુપદીનો આલેખ હંમેશા રેખા મળે સુરેખ બહુપદી હમણાં જ આપણે જોઈએ એક્સ માઇનસ બે તો જ્યારે પણ આપણે એક્ઝામની અંદર સુરેખ બહુપદી પૂછવામાં આવે એક્ઝામ્પલ જોઈએ વ્યાપક સ્વરૂપને આધારે પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ બે હમણાં આપણે આનો અભ્યાસ કર્યો કેટલા શૂન્ય છે એને બે તો આનો આપણે આલેખ દોરીએ એક્સ અક્ષ અને વાય અક્ષ આ સાઈડ આવશે એક્સ આ સાઈડ એક્સ ડેશ વાય અને વાય ડેશ તો આ રીતે આલેખની અંદર આપણે દર્શાવીએ તો સીધી રેખા મળે છે કોઈ પણ સમતલની અંદર કોઈ પણ બે બિંદુ છે
એને આપણે જોડીએ એટલે સીધી રેખા બનશે, પણ અહીંયા બે રહેલા છે, બે અહીંયા હશે આઈ થિંક. તો આ બેમાંથી પસાર થતી હોય એવી સીધી રેખા આપણે દોરીએ. ગ્રાફ કેવી રીતે દોરવાના છે તેનો આપણે અભ્યાસ આગળ પ્રકરણમાં કરશું. આવી રીતે કોઈ પણ રીતે, એવું નથી કે આ જ પ્રમાણે ગ્રાફ મળશે, આ રીતે પણ સીધી રેખા હોઈ શકે, ઊભી પણ હોઈ શકે, આડી પણ. ટૂંકમાં બે આપેલ બહુપદીનું શૂન્ય આપણે અભ્યાસ કર્યો, બે છે એનો અર્થ કે પ્લસ બે એક્સ અક્ષ પર જે આવેલું છે ત્યાંથી એ રેખા પસાર થતી હશે. તો સુરેખ બહુપદી છે એનો આલેખ હંમેશા કેવો મળશે વિદ્યાર્થીઓ? સીધી રેખા મળશે. એક ગુણ માટે ખૂબ જ અગત્યનો અને આઈએમપી મુદ્દો છે એટલે ખાસ નોંધ કરશું. ત્યાર પછી છે બીજો દ્વિઘાત બહુપદીનો આલેખ, અને અંદરથી પણ બોર્ડમાં એક બે વખત પ્રશ્ન પૂછાયેલો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ અહીંયા થાપ ખાઈ જાય છે એટલે ખાસ ધ્યાન રાખજો. દ્વિઘાત બહુપદીનો આલેખ છે એ પરવલય એટલે કે ખુલ્લો વક્ર મળે છે. ઘણી વખત એની સ્થાને ઉપરની તરફ ખુલ્લો વક્ર, નીચેની તરફ ખુલ્લો વક્ર એવા શબ્દ પણ વાપરેલા હોય, એટલે એને ટૂંકમાં આપણે પરવલય પણ કહી શકીએ. તો દ્વિઘાત બહુપદીમાં બે પ્રકારના આલેખ હોય, એક છે એ ઉપરની તરફ ખુલ્લો વક્ર હશે અને એક નીચેની તરફ ખુલ્લો વક્ર. તો એનો ખ્યાલ ક્યારે આવે, કેવી રીતે આવે? તો એના માટેની બે શરતો છે. પ્રથમ શરત કે જો દ્વિઘાત બહુપદીમાં એ ગ્રેટર ધેન શૂન્ય એટલે શું? તો કે બહુપદીમાં મહત્તમ ઘાતવાળા ચલનો સહગુણક જે હોય એ, આ એની કિંમત છે એ શૂન્ય કરતાં મોટી એટલે ધન હોય, ત્યારે હંમેશા એનો ગ્રાફ છે એ ઉપરની તરફ ખુલ્લો વક્ર જોવા મળશે. કેવી રીતે જોઈએ અહીંયા ઉદાહરણ તરીકે પી ઓફ એક્સ બરાબર 3x² - 9. તો અહીંયા આપણે જોઈ શકીએ દ્વિઘાત બહુપદી છે તો કે હા. હવે આનો આલેખ કેવો મળશે તો એ નક્કી કરવા માટે ગ્રાફ દોરવાની જરૂર નથી, એક ગુણના પ્રશ્નની અંદર પૂછાઈ ગયા ત્યારે આપણને આ નિયમ ખ્યાલ હોવો જોઈએ. જો એની વેલ્યુ છે શૂન્ય કરતાં મોટી હોય તો આપણે અહીંયા જોઈએ એક્સના વર્ગનો સહગુણક એટલે એ, આ એ છે એ જુઓ ધન નિશાની ધરાવે છે પ્લસ. તો જ્યારે એની કિંમત છે એ શૂન્ય કરતાં મોટી હોય ત્યારે એનો ગ્રાફ જે છે એનો આલેખ છે તે હંમેશા ઉપરની તરફ ખુલ્લો વક્ર જોવા મળે છે. આ રીતે હશે. કોઈ પણ ચરણમાં હશે ઉપરની તરફ ખુલ્લો, આ રીતે પણ હોઈ શકે, આ ચરણમાં કોઈ પણ ચરણની અંદર એ હોઈ શકે. એટલે જો દ્વિઘાત બહુપદીમાં એક્સના વર્ગનો સહગુણક છે એ પ્લસ સાઇન એટલે કે પ્લસની નિશાની દર્શાવતો હોય તો એનો ગ્રાફ છે હંમેશા ઉપરની તરફ એના પાંખા ખુલ્લા હશે, યુ આકારનો ઉપરની તરફ એના પાંખા ખુલ્લા હશે એટલે ઉપરની તરફ ખુલ્લા વક્ર તરીકે એને ઓળખવામાં આવે છે. અને જો બહુપદીની અંદર એ લેસ ધેન શૂન્ય હોય એટલે કે એની કિંમત એ શૂન્ય કરતાં નાની, તો આપણને ખ્યાલ છે આગળ સંખ્યા રેખાનો અભ્યાસ કરેલો છે, એની કિંમત છે એ શૂન્ય કરતાં નાની એટલે કે માઇનસમાં હોય, એનું એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ તરીકે -3x² + 9. તો અહીંયા આપણે જોઈ શકીએ કે એના સ્થાને કેટલા લખેલા છે, -3. તો જુઓ જોઈએ આ કેવા કહેવામાં આવે, એને શૂન્ય કરતાં નાના. તો જ્યારે એની કિંમત શૂન્ય કરતાં નાની હોય ત્યારે એનો ગ્રાફ એનો આલેખ જે છે એ હંમેશા નીચેની તરફ ખુલ્લો વક્ર જોવા મળે છે. કેવી રીતે એને આપણે દર્શાવીએ આલેખમાં અહીંયા આ પ્રમાણે. કોઈ પણ ચરણમાં હશે પણ એના પાંખા છે એ નીચેની તરફ ખુલ્લો વક્ર છે એવો આલેખ એનો. ત્યાર પછીનો પોઈન્ટ છે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. વિદ્યાર્થીઓ ખાસ આપણે આની નોટ રાખશું અને બોર્ડની અંદર એક ગુણ અથવા બે ગુણના પ્રશ્ન માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી મુદ્દો છે. સ્વાધ્યાયની અંદર બે બે ગુણના જે પ્રશ્નો પૂછાય સેક્શન બેની અંદર તે પ્રશ્નો છે એ આને આધારે ખાસ કરીને પૂછાતા હોય એટલે ખાસ ધ્યાન રાખશું આમાં. દ્વિઘાત બહુપદી છે એને ધારો કે બે શૂન્ય આલ્ફા અને બીટા આપણે અહીંયા ધારી લઈએ. તો આ બે શૂન્યો છે એ આપણને એક્ઝામની અંદર જ્યારે પૂછાય ત્યારે શૂન્યો છે એનો સરવાળો કેટલો થાય અથવા શૂન્યોનો ગુણાકાર કેટલો થાય એવા એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાતા હોય.
એટલે ખાસ ધ્યાન રાખશું. તો જો એના આપણે શોર્ટકટ સૂત્ર જાણતા હોય તો આપણે એના શૂન્યો મેળવ્યા સિવાય પણ એના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર કરી શકીએ. તો પ્રથમ સૂત્ર જે એનું છે શૂન્યોનો સરવાળો, એટલે કે એના બે શૂન્ય જો આલ્ફા ને બીટા હોય તો એનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ, માઇનસ બીના છેદમાં એ. તો હવે એ પ્રશ્ન થશે કે આ બી અને એ એ શું દર્શાવે છે. આગળ આપણે પ્રમાણિત સ્વરૂપમાં અભ્યાસ કરી ગયા, એના પ્રમાણિત સ્વરૂપની અંદર જુઓ છીએ બી એટલે શું થાય તો કે એક્સનો સહગુણક. તો ગુજરાતીની અંદર જો એ સૂત્ર આપણે લખીએ તો માઇનસની નિશાની આવશે, બી એટલે કે એક્સનો સહગુણક અને છેદમાં એ એટલે પ્રમાણિત સ્વરૂપમાં જોઈ શકીએ એક્સના વર્ગનો સહગુણક. તો જ્યારે પણ આપણે એક્ઝામની અંદર એક ગુણનો પ્રશ્ન પૂછાય, રકમ આપેલી હોય, પૂછે શૂન્યનો સરવાળો કેટલો થાય, તો આપણે સીધું આ સૂત્ર મૂકી અને એનું કેલ્ક્યુલેશન કરી શકીએ. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી અપોન એ. તો સી એટલે શું થાય પ્રમાણિત સ્વરૂપમાં અચળ પદ, છેદમાં એ એટલે શું થાય છે એક્સના વર્ગનો સહગુણક. ત્યાર પછીનો પોઈન્ટ છે ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. જેવી રીતે દ્વિઘાતમાં આપણે જોયું સૂત્રો, એ જ પ્રમાણે ત્રિઘાત બહુપદીનો પણ ક્યારેક પ્રશ્ન છે એ આપણને પૂછી શકે. તો ત્રિઘાત બહુપદીના ધારો કે ત્રણ શૂન્ય આલ્ફા બીટા અને ગેમા, વાય નથી વિદ્યાર્થીઓ, ગેમા તરીકે બોલવામાં આવે છે. ત્યાર પછી એનું પ્રમાણિત સ્વરૂપ જો આપણે જોઈએ ત્રિઘાત બહુપદીનું, જે આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ, હવે એના ત્રિઘાત બહુપદી આપેલી હોય અને એના સરવાળો ગુણાકાર કે બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો, આવા પ્રશ્ન ક્યારેક એક્ઝામમાં પૂછી શકાય. તો એના શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, ત્રણ શૂન્ય. તો એનું પણ સૂત્ર જે આગળ દ્વિઘાતમાં હતું એ જ છે, માઇનસ બી અપોન એ, એટલે કે માઇનસની નિશાની. બી એટલે શું થાય છે, ગુજરાતીની અંદર સૂત્ર બદલ છે, આગળ હતું એમાં બી એટલે એક્સના વર્ગનો સહગુણક અને એ એટલે શું થાય છે એક્સના ઘનનો સહગુણક. એ એટલે શું થાય એક્સના ઘનનો સહગુણક. ત્યાર પછી એનો જો સૂત્ર પૂછે શૂન્યનો ગુણાકાર, તો ત્રિઘાતના ત્રણ શૂન્ય હોય એનો ગુણાકાર એટલે આલ્ફા બીટા અને ગેમા, ત્રણેયનો ગુણાકાર. તો એનું સૂત્ર છે માઇનસ ડી અપોન એ, માઇનસની નિશાની. ડી એટલે શું થાય પ્રમાણિત સ્વરૂપની અંદર આપણે જોઈ શકીએ અચળ પદ, અને એ એટલે શું થશે એક્સના ઘનનો સહગુણક. આ પ્રમાણે પ્રશ્ન પૂછાય તો આપણે સૂત્ર મૂકી અને સીધું ગણતરી કરી શકીએ. અને ત્યાર પછી ત્રીજું સૂત્ર છે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. તો બબ્બે શૂન્યો એના પ્રથમ ગુણવાના અને ત્યાર પછી શું કરવાનું એનો સરવાળો કરશું. તો આલ્ફા ગુણ્યા બીટા પ્લસ બીટા ગુણ્યા ગેમા અને પ્લસ આલ્ફા ગુણ્યા ગેમા. તો એનું સૂત્ર છે સી અપોન એ. સી એટલે પ્રમાણિત સ્વરૂપમાં આપણે જોઈ શકીએ એક્સનો સહગુણક, છેદમાં એ એટલે શું થાય તો કે એક્સના ઘનનો સહગુણક. તો ત્રિઘાત બહુપદીનો પ્રશ્ન જો પૂછવામાં આવે સરવાળો ગુણાકાર કે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, તો જો આપણે એના સૂત્ર જાણતા હોય તો સરળતાથી એનો જવાબ આપી શકીએ. અને ત્યાર પછીનો મુદ્દો છે બહુપદી માટે ભાગાકારની વિધિ એટલે ભાગ પ્રવિધિ. તો આને આધારે વિદ્યાર્થીઓ મોટે ભાગે જે સેક્શન સીમાં ત્રણ ગુણનો પ્રશ્ન પૂછાય છે એનો દાખલો આ નિયમના આધારે પૂછાતો હોય, એટલે ખાસ આપણે એમાં પણ ધ્યાન આપીએ. તો ભાગ પ્રવિધિનું સૂત્ર આપણે ધોરણ 9ની અંદર પણ અભ્યાસ કરીને આવ્યા હતા. પી ઓફ એક્સ, ખાસ નોટ કરજો, પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ગુણ્યા, નવ નથી ક્યુ ઓફ એક્સ, આ નવની નથી ક્યુની નિશાની છે, ક્યુ ઓફ એક્સ અને ત્યાર પછી છે આર ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ. તો જો આ ભાગ પ્રવિધિનું સૂત્ર આપણે ખાસ પ્રેક્ટિસ કરી લઈએ, શીખી લઈએ, તો આપણે જે એક્ઝામની અંદર ગયા છેલ્લી એક્ઝામ માર્ચ 2020ની હતી એમાં જે પ્રશ્ન પૂછાયેલો હતો તો એમાં પણ આ નિયમના આધારે તમે દાખલો ગણી શકે. તો હવે આ બધા જે સંકેત છે એનો આપણે અર્થ કરીએ. પી ઓફ એક્સ એટલે શું થશે અહીંયા, તો કે ભાજ્ય બહુપદી. જી ઓફ એક્સ એટલે શું થશે ભાજક, ક્યુ ઓફ એક્સ એટલે ભાગફળ અને આર ઓફ એક્સ એટલે શેષ બહુપદી. હવે આનું આપણે એક ઉદાહરણ લઈ અને સમજૂતી મેળવીએ. ધારો કે એક સંખ્યા આપણને આપેલી છે 15 અને એનો ભાગાકાર આપણે 2 વડે કરશું. તો ભાજ્ય સંખ્યા કઈ છે 15,
तो 15 ने आपणे शुं कहेशुं पी ऑफ एक्स कोना वडे भागाकार करिए भाजक वडे केटला लखेला छे अहींया 2 तो भाजक ने आपणे शुं कहेशुं जी ऑफ एक्स त्यार पछी भागफळ अने शेष आ बन्ने आपणे भागाकारनी प्रक्रिया पूर्ण करिए त्यार पछी दर्शावशुं एनी संख्या तो 15 नो 2 वडे भागाकार करवो होय तो 2 छे एनो घड़ियो बोलशुं क्यां सुधी ज्यां सुधी 15 आवशे त्यां सुधी तो 2 एकू 2 2 दू 4 एम 2 8 16 वधी जशे एटले 2 7 14 केटला वधशे 1 હવે ભાગ આગળ પોઈન્ટમાં આપણે કરશું નહીં તો અહીંયા આપણને ભાગફળ જુઓ જે કેટલું મળ્યું છે 7 તો આ 7 છે એ ભાગફળ કહેવામાં આવે અને ભાગફળને કયો સંકેત આપેલો છે g ઓફ x ભાગાકારની આપણે ઘણી ધોરણ 9 ની અંદર પણ પ્રેક્ટિસ કરેલી હતી અને ત્યાર પછી જે અંતિમ પદ વધે રીમાઇન્ડર શેષ જેને આપણે શું કહેશું r ઓફ x તો આ જ સેમ પ્રક્રિયા આપણે અહીંયા જે બહુપદીના ભાગાકારના દાખલાઓ ગણશું એની અંદર આ જ નિયમના આધારે દાખલો છે બોર્ડમાં 3 ગુણના આધારે પૂછાતો હોય તો આપણે એનો સરળતાથી ઉકેલ મેળવીશું વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે પ્રસ્તાવનાનો જે લેક્ચર જોયો અને અમુક જે સૂત્રો જોયા એ તમને બધાને ખૂબ જ સરળતાથી સમજાઈ ગયા હશે આજે આ વિડીયોમાં બસ આટલું થેન્ક યુ